तो साबरकांठा जिल्लानुं वातावरण अचानक पलटायुं छे। हिम्मतनगर सहित विस्तारोमां धोधमार वरसाद पड्यो। गांभोई, करणपुर, हडियोल, केसरपुरामां वरसादी माहोल रह्यो। सिंचाईनी जरूरियात समये वरसाद थवाथी खेतीने पण फायदो थशे। तो हवे मेहसाणाथी तस्वीर आवी रही छे। मेहसाणाना ऊंझा शहेरमां वातावरणमां पलटो जोवा मळ्यो। सांजे एकाएक वातावरणमां पलटो आव्यो अने भारे पवन साथे वरसाद शरू थई गयो। वरसता वरसादथी लोकोए गरमीथी पण राहत अनुभवी हती। तो उत्तर गुजरातना बनासकांठाना पालनपुर पंथकमां लांबा विराम बाद वरसादी झापटा पड्या छे। दिवसभरना भारे उकળાટ बाद वरसादी झापटुं पड्युं। पवन साथे पालनपुर सहितना विस्तारोमां वरसाद पड्यो। तो दक्षिण गुजरातना वलसाडनी जो वात करीए, वलसाड जिल्लामां आजे वरसादी माहोल यथावत रह्यो। वलसाड जिल्लामां छेल्ला बे दिवसथी वरसाद पड़ी रह्यो छे। सवारथी ज वादळछाया वातावरण वच्चे वापी, वलसाड सहितना तमाम तालुकाओमां छूटोछवायो वरसाद वरसी रह्यो छे। जो कि धरमपुर अने कपराड़ामां सरेराश एक इंचथी पण वधु वरसाद वरस्यो छे। धरमपुरमां भारे वरसादथी रस्ता पर पाणी भराता राहदारीओ अने वाहन चालको मुश्केलीमां मुकाया हता। ઉપરવાસમાં પણ વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ ફરી એક વખત બે કાંઠે વહેવાની શરૂઆત થઈ છે। હવામાન વિભાગે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી। પરિણામે બે દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે। ખેતીના પાકને નવજીવન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। તો સુરત જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। સુરતના મહુવામાં કચરેલિયા, વલવાડા અને અનાવલ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદને પગલે જિલ્લાના લોકોને ગરમીથી રાહત મળી છે। ખેતીલાયક વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે। આ વરસાદને કારણે ડાંગરના પાકને પણ જીવનદાન મળશે। તો સુરતના માંડવી ખાતે આવેલ આમલી ડેમ હાઈ લેવલે પહોંચી ગયો છે। આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન આમલી ડેમ 90% ભરાયો છે। આમલી ડેમની પૂર્ણ સપાટી 115.80 મીટર છે, જ્યારે આમલી ડેમ હાલની સપાટી 115.20 મીટરે પહોંચી છે। વહીવટીતંત્ર દ્વારા માંડવી તાલુકાના 27 ગામોને એલર્ટ કરાયા છે। માંડવીના ગોરધા, અમલસાડી, કરવલ્લી, ગંગાપુર અને ગોદસંબા સહિતના જે ગામો છે તેને એલર્ટ મોડ પર રખાયા છે। આમલી ડેમ ભરાતા આદિવાસી ખેડૂતોમાં ઉત્સાહ છવાઈ ગયો છે। આદિવાસી ખેડૂતો શિયાળુ અને ઉનાળુ પાક માટે આમલી ડેમ પર નિર્ભર હોય છે। તો ડાંગ જિલ્લાથી વધુ એક તસવીર આવી રહી છે। ભારે વરસાદને પગલે ખાપરી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। આહવા તાલુકાના ધૂળચુંડ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। સ્થાનિકોને સામીપાર જવા માટે લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ આહવા સાપુતારા માર્ગ પર આવેલ ધુમખલ ગામ નજીક ખાપરી નદીના પાણી ફરી વળ્યા છે। સ્થાનિકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર છે। આગામી 48 કલાક ગુજરાત માટે ભારે છે। આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। એટલું જ નહીં, ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે। નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દાદરાનગર હવેલી અને દમણમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે। તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે। આવતીકાલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદ થઈ શકે, વલસાડમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। આગામી 2 દિવસ ગાજવીજ અને પવન સાથે વરસાદની સંભાવના રહેશે। આજ વાત કરીએ તો અગલે 24 ઘંટે કે લીધે કુછ સાઉથ ગુજરાત મેં ઓર નોર્થ ગુજરાત કે એક ડિસ્ટ્રિક્ટ મેં જો હૈ હેવી સે વેરી હેવી ભી દિયા ગયા હૈ। તો હમ અગર वेरी हैवी रेनफॉल की बात करें तो इसमें मुख्य तौर पे जो डिस्ट्रिक्ट शामिल किए गए हैं उसमें साउथ गुजरात के नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली शामिल है, जिसमें कुछ जगहों पे जो है वेरी हैवी रेनफॉल भी होने की संभावना है अगले 24 घंटों में। साथ ही बात करें हैवी रेनफॉल की तो उसमें वडोदरा, छोटा उदयपुर, भरूच और नॉर्थ गुजरात में दाहोद है, जिसमें कुछ जगहों पर जो है हैवी आइसोलेटेड होने की संभावना है। साथ ही साथ अगर डे टू के वार्निंग की बात करें तो डे टू में जो है सिर्फ हैवी रेनफॉल होने के चांसेस है, वो भी सिस्टम थोड़ा सा ऊपर की तरफ मूव कर रहा है, तो नॉर्थ गुजरात में जो है अरावली, दाहोद, महीसागर में जो है हैवी रेनफॉल इस कुछ जगहों पे हो सकता है। साथ ही साउथ में भी जो है अगर हम वलसाड में जो है
हैवी रेनफॉल रूल्ड आउट नहीं है, वहाँ भी चांसेस है कि हैवी रेनफॉल जो है किसी जगह आ सकता है। डे वन और डे टू के लिए जो है थंडरस्टॉर्म वार्निंग भी जारी की गई हैवी रेनफॉल के साथ। हवामान निष्णात परेश गोस्वामीनी भारे वरसाद की आगाही है, हजू एक भारे वरसाद नो राउंड बाकी है, जुलाईनी याद अपावे तेवो वरसाद आवशे। 16 થી લઈને 22 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો અતિ ભારે રાઉન્ડ આવશે। વરસાદનો આ રાઉન્ડ સાર્વત્રિક રહેશે, જેમાં ગુજરાતના 60-65% વિસ્તારોને આવરી લેશે। અને 16-22 સપ્ટેમ્બરનો રાઉન્ડ હશે એ સાર્વત્રિક હશે, એટલે કે ઓલ ઓવર ગુજરાતમાં જોવા મળશે। ને એની અંદર જે 6-12 સપ્ટેમ્બરમાં વરસાદ પડશે એના કરતા વધારે વરસાદ છે એ 16-22 સપ્ટેમ્બરમાં પડવાનો છે। અને 16-22 સપ્ટેમ્બરનો વરસાદ જે હશે એ આપણે અમુક જગ્યાએ જુલાઈ મહિનાની યાદ પણ અપાવી દેશે, એટલે ભારેથી અતિ ભારે વરસાદો છે એ પણ 16-22 સપ્ટેમ્બરમાં પડવાના છે। અને 16-22 સપ્ટેમ્બરનું સેશન છે એ પણ હવે દૂર નથી, માત્ર 10 દિવસની રાહ જોવાની છે। આ જે સેશન છે આ સેશનની અંદર 60-65% વિસ્તારો આવરી લેશે। तो खेलैयाओ माटे माठा समाचार पण आवी रह्या छे। हवामान निष्णात परेश गोस्वामी आगाही करी छे, नवरात्रि में वरसादनुं विघ्न आवी शके छे, नवरात्रि दरमियान वरसाद पड़ी शके छे, नवरात्रिना रंगमां भंग पड़वानी शक्यता छे, मेघराजा खेलैयाओनी मजा बगाड़े तेवी शक्यता, 15 ऑक्टोबर बाद वरसादनी शक्यता रहेशे। नवरात्रि दरमियान વરસાદી માહોલ છે, બપોર પછીના સેશનમાં જોવા મળે તેવી શક્યતા માની રહ્યા છે। એનું મેઇન કારણ એ છે કે જેવી રીતે દરિયાઈ તાપમાન છે એ પણ હાલ પણ ઊંચું છે, આવનારા સમયમાં પણ દરિયાઈ તાપમાન ઊંચું રહેવાનું છે, એની સાથોસાથ આપણું જે જમીન ઉપરનું તાપમાન છે એ પણ હાલ ઊંચું જણાઈ રહ્યું છે, અને આવનારા સમયમાં તાપમાન છે ઊંચું રહેશે। ઊંચા તાપમાનની અંદર જે ચોમાસું વિદાય લઈ લીધું હોય પણ પાછળથી જે ભેજ છૂટી ગયું હોય એ ભેજ અને તાપમાન બંનેનો સમન્વય થાય છે ને એને કારણે જે વરસાદો થતા હોય એ પરિસ્થિતિ આ વર્ષે પણ જોવા મળે તેવી શક્યતાઓ પણ માની રહ્યા છે। અમદાવાદના સીટીએમ સુરેલિયા રોડ પર પતરાનો શેડ ધરાશાયી થઈ ગયો, મિલની દિવાલ પરનો પતરાનો આ શેડ તૂટી પડ્યો હતો। 70 ફૂટનો શેડ તૂટી પડતા રોડ પર 2 રિક્ષાને નુકસાન થયું, જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં જાનહાનિ થઈ ન હતી। ભર ચોમાસે દાહોદમાં 11 દિવસથી પાણી માટે પ્રજા વલખા મારી રહી છે। ગોદી રોડ સહિતના વિસ્તારોમાં જળસંકટ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। કડાણા જળાશયની પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો, નાના અને ગરીબ પરિવારોની હાલત કફોડી બની ગઈ। સ્લમ વિસ્તારમાં પાણીના ટેન્કર આવતા પાણી ભરવા પડાપડી થઈ રહી છે, મહિલાઓ તેમજ અબોલ બાળકો ઘરકામ અને ભણતર છોડી પાણી ભરવા લાઇનોમાં કતારમાં લાગેલા જોવા મળી રહ્યા છે। સ્થાનિકો સુધરાઈ સભ્ય અને કારોબારી ચેરમેનને સ્વખર્ચે પાણીના ટેન્કર મોકલ્યા છે, ત્યારે સવાલ એ છે કે શું આવી રીતે દાહોદ સ્માર્ટ સિટી બનશે? જળ સંકટની સમસ્યા દૂર કરવા નેતાઓના પ્રયાસ નિષ્ફળ દેખાઈ રહ્યા છે। કડાણા જળાશય આધારિત પાઇપલાઇન યોજના ગોદી રોડની 20,000ની વસ્તી માટે અભિશાપ બની ગઈ છે, એવામાં સ્થાનિકો સત્વરે પાણી અપાય તેવી માગણી કરે છે। યાત્રાધામ કેદારનાથ મહાદેવના આહલાદક દર્શન થઈ રહ્યા છે। સવારથી જ અહીંયા વાતાવરણ ચોખ્ખું રહેવાના કારણે ભક્તોનું અહીંયા ઘોડાપૂર જોવા મળ્યું, ખડખડ વહેતા ઝરણા અને કુદરતી નજારાની ભક્તો મોજ માણી રહ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે, હજુ થોડા દિવસ પહેલા અહીંયા જબરજસ્ત વરસાદ હતો અને હિમપ્રપાત પણ જોવા મળતો હતો, ધુમ્મસભર્યું વાતાવરણ હતું, પરંતુ હવે વાતાવરણ ચોખ્ખું થયું છે, ત્યારે કુદરતનો અદભુત નજારો અને કુદરતી સૌંદર્યની સાથે સાથે વાતાવરણ ચોખ્ખું થવાના કારણે અહીંયા કેદારનાથના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે। રાજકોટમાં 4થા દિવસે લોકમેળામાં ભારે ભીડ જોવા મળી છે, ગુજરાતભરમાંથી લોકો આ મેળો માણવા માટે અહીંયા પહોંચ્યા છે। અમદાવાદથી આવેલા પરિવારે વાતચીત કરી હતી, જેમાં રાજકોટનો મેળો માણવો એક લહાવો હોવાનું તેમણે જણાવ્યું હતું। તેઓ ખાસ અમદાવાદથી મેળાની મજા માણવા રાજકોટ જાય છે, કેટલાય લોકોએ રાઇડ અને ખાણીપીણીની મજા માણી, મેળાના અંતિમ દિવસોમાં પણ ટ્રાફિક અહીંયા યથાવત રહ્યો।
વડોદરામાં જન્માષ્ટમીની ઉજવણીમાં જોખમ ઉભું કરવાની કરતૂત. કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન જોખમી રીતે ફટાકડા ફોડવામાં આવ્યા. જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડતા શખ્સનો એક વિડીયો વાયરલ થયો છે. હાથમાં ફટાકડાની લૂમ રાખીને દોડતા આ યુવકે ભયનો માહોલ ઉભો કર્યો હતો. તો ઇવનિંગ રિપોર્ટમાં અત્યારે આટલું જ. નમસ્કાર.